સ્ટેચ્યુ ઓફ યુનિટી નું જે લોકાર્પણ થવા જરૂર છે તેને લઈને આનંદીબેન પટેલે પ્રતિક્રિયા આપી છે. સરદારે બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને એમાં રાતો રાત 200-200 ગામોમાં જઈને લોકોને સમજાવીને જે રીતે કરનો વિરોધ કર્યો હતો, ગામો ખાલી કરાવ્યા હતા, પશુધન વગેરે ઉપાડી જતા હતા, એમને કેવી રીતે સાચવાય એ બધું કામ એમણે કરાવ્યું હતું. આ બધી બાબતોથી આપણે બધા અજાણ છીએ કારણ કે આપણે બહુ ડિટેલ વાંચતા નથી હોતા. સામાન્ય બાબત એનાથી આપણે જાણતા હોઈએ છીએ. એવા સંજોગોમાં એમણે જે કામ કર્યું છે એ એવી જ રીતે અમદાવાદની અંદર એમણે જે કલ્પનાઓ કરી છે, આજે વીએસ હોસ્પિટલ આજે આ રીતે તૈયાર થઈ છે તો એની પાછળ સરદાર સાહેબ હતા. આજે પણ વીએસ હોસ્પિટલની અંદર એની એક આખો ફોટો મુકાયેલો છે, જોવો જોઈએ કે એ સમયે એમણે આ કહ્યું હતું કે સાબરમતીથી દૂર આપણે આ કામ કરવું જોઈએ, ભવિષ્યની ચિંતા કરીને એમણે કર્યું હતું. આ અમદાવાદ નગરની અંદર જે ડ્રેનેજ બની છે એ ડ્રેનેજ બનાવવા માટેનો જ્યારે નિર્ણય થયો ત્યારે પણ એમની સામે આંદોલનો થયેલા છે મિત્રો, પણ એમણે એ કામ કરીને બતાવ્યું હતું કે આ કરવું પડે, કારણ એ 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ પછી જોતા હતા કે આ દેશમાં આવનારા દિવસોની અંદર દેશને જો આબાદ બનાવવો હોય તો એકતા અને અખંડિતતા જોઈશે, એમ કરીને આગળ વધો.